નમસ્કાર બોલાય હું આપનું સ્વાગત છે હું છું બરકેતોલા ખાત્રી બોડેલીથી નસવાડી રોડ ઉપર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર એક ટ્રકમાં આકસ્મિક આગ લાગી છે એક જીરે ઝીરો પાંચ નંબરની એટલે કે જીજે પાંચ સિરીઝની એટલે કે સુરત પાસિંગની ટ્રક છે હાઈવા ટ્રક રેતીની ટ્રક બોડેલીથી લગભગ ત્રણ કિલોમીટર દૂર એટલે મોડાસર ચાર રસ્તાથી એક કિલોમીટર દૂર એક વણિયાદ્રી જવાના રસ્તા ઉપર વણિયાદ્રીનો બ્રિજ છે ત્યાંથી લગભગ બે ફલાંગ દૂર નજીકમાં જ આ ટ્રક રોડ પર સળગી ઉઠી હતી ટ્રક સળગી ઉઠવાને કારણે અફરાતફરી બચી ગઈ હતી લોકો ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ટોરે વળી ગયા હતા નસવાડી તરફથી દિશામાંથી બુડુ તરફ આ ટ્રક આવી રહી હતી અચાનક જ વાયરિંગમાંથી પડકો થયો હતો અને વાયરિંગ સળગી ઉઠતા આ ટ્રકના જે ચાલક છે એને ટ્રકને ધીમે રસ્તાની બાજુમાં લઈ લીધી હતી ટ્રકને અને તેમાંથી ચાલક કન્ડકટર અને ચાલક બંને ઉતરી પડ્યા હતા સલામત રીતે અને આ જે આગ લાગી હતી બે કાબુ હતી ઓલવવાનો પણ એમણે પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે ટ્રકમાં જે આગ લાગી હતી ઓલવાઈ શકી નહીં અને આપણે જોઈ શકીએ છીએ રોડ ઉપર અફરાતફરી મચી ગઈ હતી દૂરથી આ દ્રશ્ય કેપ્ચર કરેલા છે અને અમે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રીતે જે ટ્રક છે એનું કેબિન છે સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ગયું હતું સળગી ઉઠ્યું હતું જ્વાળાઓ આગની લપટમાં તમામ કેબિન અને ટ્રકનો પાછળનો ભાગ ટાયરો પણ સળગી ઉઠ્યા હતા ટાયરો સળગી ઉઠતા તે બોમ્બ બોમ્બની જેમ ધડાકા પણ થયા હતા બે કિલોમીટર ત્રીજાની અંદર એના અવાજ પણ સંભળાયા હતા વણિયાદ્રી પાસે આ ઘટના બની છે વણિયાદ્રી બુલી તાલુકાનું જે વણિયાદ્રી ગામ છે તે નસવાડી રોડ ઉપર આ ઘટના બનેલી છે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી તો કે જે બનાવ બન્યો તે ગંભીર હતો અને બુલી પાસે આ પ્રકારની જે ઘટના બની ચકચાર મચી ગઈ હતી બુલી માર્કેટ સમિતિના લાયબંબાને જાણ કરવામાં આવ્યું હતું તુરંત જ ઘટના સ્થળ પર લગભગ આ ઘટના બને અડધો કલાક થયો હતો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ લગભગ નવ વાગે સાડા આઠ વાગ્યાનો આ ઘટના હતી અને નવ વાગે લાયબંબો આવી પહોંચ્યો હતો જો કે તે દરમિયાનની અંદર જે ટ્રક છે એના જે ટોટિંગ પૈડા એક પછી એક સળગી ઉઠ્યા હતા અને એક પછી એક ફૂટ્યા હતા અને બોમ્બ ધડાકા જેવો અવાજ પણ સંભળાતા હતા લાંબો સમય રહી અને આ ટાયરો ફૂટ ફૂટવાને કારણે આજુબાજુના જે વિસ્તાર જે નાગરિકો છે રહીશું તે પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા બંને તરફ રોડની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા બનાવને લીધે ચકચાર મચી ગઈ હતી લોકો બાઇક ચાલકો અહીંથી જોખમ લઈને નીકળતા હતા અને એઓને રોકવા માટેનો પણ ઘણા પ્રયાસ કરતા હતા જોકે તેઓ જોખમ લઈને અહીંથી નીકળતા હતા પોલીસ અને ફાયર બંને એક સાથે જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયર પહોંચી તુરંત ઘટતી કાર્યવાહી પણ કરી હતી અને આ આ ટ્રકને ઓલવાના સગળા પ્રયાસ કર્યા હતા ટ્રકને ઓલવી પણ નાખી હતી જો આપે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયક જોડું દબાવશું